બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલા બનાસ કોમ્પ્લેક્સ ખાતે બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે એવી ઠંડી છાશનું વિતરણ બનાસકાંઠા જિલ્લા લીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છાશના સ્ટીલનું ઉદ્ઘાટન કાંકરેજ તાલુકાના મામલતદાર ભરતભાઈ દરજીએ સૌ પ્રથમ છાશના ગ્લાસ આપીને શુભમુહૂર્ત કર્યું હતું, જેમાં પ્રમુખ ચરણસિંહ વાઘેલા, અલ્પેશભાઈ બારોટા, MS બ્રધર્સ પેઢીના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી તેમજ દ્વારકેશ રેતી પ્લાન્ટના નિરુભા વાઘેલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ સહાયતા અને ગૌસેવા રક્ષક જયેશ ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ઠંડી છાશની મિજબાની માળી હતી ત્યારે એક એક પ્રેરણા આપી છે. કાંકરેજ તાલુકાના બનાસ નદીના લીઝ ધારકોએ પંખી પાણી પીને છે ઘટે ન સરિતા, નિર્ધર્મ કરે ધન ન ઘટે જેને સહાય કરી રઘુવીર, ત્યારે હવે સૌ કોઈ લોકોએ ઠંડી છાશ પીને બનાસ લીઝ ધારકોને દિલથી આભાર વ્યક્ત કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. તો WhatsApp, Twitter, Facebook, Insta જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.